सब्सक्राइब करो आ चैनल ने। अरुणा, ते शू करियो? मंदिर जेवा घर ने छोड़ियो, प्रेम करनार भाई ने छोड़ियो, निर्दोष संध्या ने मारवानी कोशिश करी, हने पोतानी मां ने घुमावी बैठी, हने एक मवाली जेवा मानस ने साथे भागी निकली। हवे तू कोने शू मो बतावीश? एना करता बहुत सारू, बहुत सारू, बहुत। पेपर पर साइन नहीं करूं तो मरवा माटे तैयार थई जा। मर्दा ने मौत तो भाई नहीं होतो। एम સીમા તો શરબત પણ નથી। અરે, અહીં તો એકના બદલે બે લાશ છે। હવાલદાર, હા સાહેબ, ઇસમે ફોન કરો અને આ પંચનામું કરો। જી સાહેબ। પછી આ ખૂન કોણે કર્યું હશે? હાય કિરણ, અત્યારે તું અહીંયા ક્યાંથી? હું તો પડછાયો છું તારો, જ્યાં તું ત્યાં હું, અને હું તો તને ફક્ત એટલું જ કહેવા આવી છું કે મરેલા મર્દા ક્યારેય બોલતા નથી। અરુણા મરી ગઈ છે અને હું જીવું છું, એન્ડ આઈ લવ યુ। અત્યારે આ બધી વાત કરવાનો સમય નથી। હું જાણું છું કે તું કિશોરને નિર્દોષ સાબિત કરવા માંગે છે, પણ એના પુરાવા હું જ તને આપીશ। કેવા પુરાવા? પહેલા મારી જોડે લગ્ન કરી લે, પછી આવતીકાલે કિશોર કોર્ટમાં નિર્દોષ સાબિત થઈ જશે। કિશોરને નિર્દોષ સાબિત હું પણ કરી શકું છું, પણ તું યાદ રાખજે, હું સત્ય સામે લાવીને જ રહીશ। સત્ય તો સેવકરામની સાથે જ મોતની ગોદમાં સમાઈ ગયું છે।
હવે કિશોર ને કોઈ નિર્દોષ સાબિત નહીં કરી શકે. સેવક રામ અને અરુણાના મોત થયા છે. કોર્ટ અગર કિશોર ને નિર્દોષ સાબિત ના કરે તો કિશોર ને આજીવન સજા થાય તો સંધ્યા આખી જિંદગી શું કરશે? સંધ્યાને આ સ્થિતિ પર પહોંચાડનાર કોણ? મેં જ સંધ્યાના લગ્ન કરાવેલા. હવે સંધ્યા એકલી થાય તો શું? તો શું? તો શું? કિશોરને બચાવવા એવો કયો સબૂત લાવું કે કિશોર કોર્ટમાં નિર્દોષ સાબિત થઈ જાય? કયો સબૂત લાવું? કયો સબૂત? કયો સબૂત? કેટલા સપનાઓ લઈને આવી હતી હું આ ઘરમાં. પૂજા અર્ચના કરી હતી ભગવાનને હર પથ્થરમાં. પથ્થર બનીને બદલી નાખો મારી તકદીર. આ ઘર મારું મંદિર, ઘર મારું મંદિર, આ ઘર મારું મંદિર. ચિંતા નહીં કર, જ્યારે જ્યારે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જાય છે ત્યારે એક દરવાજો ખુલે છે. તું ચિંતા નહીં કર બેન, આવતીકાલે તારા પતિને કોર્ટમાંથી નિર્દોષ હું છોડાવીશ. કેવી રીતે એ તો ખબર નહીં, પણ બેન ખમ્મા મારા વીરા કહીને તું મને રાખડી બાંધે છે ને, તો તારી રાખડીના સોગંદ છે આવતીકાલે તારા પતિને કોર્ટમાંથી નિર્દોષ હું છોડાવીશ. તેનો તમે ખૂન કર્યું છે. આઈ ઓબ્જેક્ટ મિલોર્ડ. કિશોરચંદ્ર મહેતા શારદા દેવી પર બીજી ગોળી ચલાવે એ પહેલા જ મેં એમને રંગે હાથે પકડી લીધા. અરુણા અને સેવકરામ બંને ગાયબ છે. કોર્ટને મારી દરખાસ્ત છે કે બંનેને હાજર કરવામાં આવે કે જેથી આ કેસ પર સાચી હકીકત બહાર આવે. કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવે. મિલોર્ડ, પોલીસને અરુણા અને સેવકરામની લાશો મળી ચૂકી છે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ અનુસાર અરુણાનું મૃત્યુ ચાકુના ઘા મારવાથી થયું છે અને સેવકરામે ઝેરી પદાર્થ પીને આત્મહત્યા કરી છે. આ ઉપરાંત ઘટનાસ્થળેથી રૂપિયા 20 લાખ ભરેલી બેગ પણ બરામદ થઈ છે. એનાથી સાબિત થાય છે કે આખા ષડયંત્રમાં મુખ્ય સૂત્રધાર આ કિશોર મહેતા છે. ના સાહેબ, આ ખોટી વાત છે. મેં ખૂન નથી કર્યું, હું નિર્દોષ છું. તમે તમે મારી વાત કેમ નથી સાંભળતા? આ ખૂન કોણે કર્યું છે જણાવશો? કોણે કર્યું છે? આ ખૂન મેં કર્યું છે. આ ખૂન મેં કર્યું છે. આ ખૂન મેં કર્યું છે. તમારે જે કંઈ કહેવું હોય તે કઠેરામાં આવીને કહો. હા, હું ગીતા પર હાથ રાખીને કસમ ખાઉં છું, હું જે કંઈ પણ કહીશ એ સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કાંઈ જ નહીં કહીશ. આ તો મિસ્ટર કિરણ, તમે શું કહેવા માંગો છો? જજ સાહેબ, હું અને કિશોર સાથે કોલેજમાં ભણતા હતા. કિશોર સંધ્યાને પ્રેમ કરતો હતો, એ સંધ્યા સાથે લગ્ન કરવા માંગતો હતો અને સંધ્યાને હું ધર્મની બહેન માનતો હતો. આર્થિક સ્થિતિના ભેદભાવને કારણે આ લગ્ન શક્ય નહોતા. જય શ્રી કૃષ્ણ શેઠજી. જય શ્રી કૃષ્ણ. કિશોર અને મારી બેન સંધ્યા એકબીજાને પ્રેમ કરે છે. તું એક કામ કર, એને મારી જોડે મોકલજે, એટલે હું બધું સમજાવી દઈશ. પરંતુ કિશોરના પિતા માની ગયા અને સંધ્યાના લગ્ન કિશોર સાથે થઈ ગયા. પરંતુ આ વાતની શરૂઆત ત્યારે થઈ. 20 લાખ જે દહેજ ના લાવી છે તું એ મને આપી દે.
20 લાખ? હા, દયારામની હાજરીમાં જ બધી વાત થઈ ગઈ હતી અને દયારામનો ફોન પણ આવી ગયો. હમણાં જ કિરણને પૂછી જોઉં છું. તારે જેને પૂછવું એને પૂછી લેજે, પણ આજે તારી મા તને લેવા આવે છે ને, એટલે ફરીથી પાછી આવે ને ત્યારે 20 લાખ રૂપિયા લઈને જ આ ઘરમાં પગ મૂકજે. નહીતર તને કિશોરના સોગંદ છે. અને આ વાત જયારે સંધ્યાએ મને કહી કે તે સેવકરામને કહ્યું હતું કે હું લગ્ન વખતે 20 લાખ રૂપિયા રોકડા લઈને જઈશ, એ વિસામણમાં હું ઘરે પહોંચ્યો. એ દહેજનો વિરોધી છે. બાપુજી વિરોધી હતો, પણ મારા ભણતરનો ખર્ચ તો શેઠે આપવો જ પડશે ને. કેટલો ખર્ચો? 25 લાખ રૂપિયા. બસ સેવક, પેલી ચેકબુક કાઢ. જી, લે આ ચેક, બેલર ચેક છે. તારે જે રકમ ભરી હોય તે ભરી દેજે. શેઠ માની પણ ગયા અને મેં એમાંથી 20 લાખ રૂપિયા આપીને સંધ્યાને સાસરે પાછી મોકલી દીધી. તું 20 લાખ રૂપિયા લાવ્યો ક્યાંથી? પરંતુ શારદાબેનને જ્યારે આ વાતની જાણ થઈ અરુણા અને સેવકની સાથે મળીને સંધ્યાને જીવતી સળગાવવાનો પ્લાન કર્યો. કિશોર કલકત્તા જવા નીકળ્યો અને એ તકનો લાભ લઈ એ રાત્રે સંધ્યાને મારી નાખવાનો પેત્રો રચવામાં આવ્યો. અને સંધ્યા આ વાત સાંભળી ગઈ એટલે એણે મને ફોન કરીને બોલાવી લીધો. હેલો. હા સંધ્યા. હેલો કિરણ. હા, મેં સેવકરામને અને મારી સાસુને કંઈક વાત કરતા સાંભળ્યા છે. મને કિરણ બહુ જ વીક લાગે છે. અરે સંધ્યા, હું છું ને, યુ ડોન્ટ વરી. સેવક રામને ખતમ કરી નાખવાના ઈરાદે હું બંગલા પર પહોંચ્યો. ત્યારે મેં શું જોયું? ઉભી રે બેટા, મારી લાડકી વહુને તો મારે બચાવી જ પડશે ને. ઉભી રે બેટા, ઉભી રે, ઉભી રે. પછી જે કંઈ બન્યું એ જજ સાહેબ તમે જાણો છો. જજ સાહેબ, આ ખૂન મેં કર્યું છે, મેં કર્યું છે, મેં કર્યું છે. નહીં જજ સાહેબ, કિરણ જુઠ્ઠું બોલી રહ્યો છે, આ ખૂન મેં કર્યું છે. તમારે જે કંઈ કહેવું હોય તે કઠેરામાં આવીને કહો. રાખીને સોગંદ ખાઉં છું કે હું જે પણ કહીશ એ સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કશું જ નહીં. હા તો મિસ ડોલી, જો કિરણ નિર્દોષ છે તો એ વાતનો તમારી પાસે શું પુરાવો છે? પુરાવો કિરણ જ છે જસ સાહેબ. હું કોલેજના સમયથી કિરણને પ્રેમ કરું છું. હવે અમારો નંબર આવવા દો. શેમાં? વિશ કરવામાં. કેમ, તું શું સમજી? તું જે વિચારતી હોય ભૂલી જજે, સમજી? આઈ ઓલસો લવ યુ ડિયર. મેં કિરણને ઘણી વાર સમજાવ્યો અરુણાથી દૂર રહેવા માટે. એ આ લવ લપાટા છોડ અને મારો રસ્તો છોડ, ચાલ. કેમ, પેલી અરુણા તને મારી સાથે જોઈ જશે એનો ડર લાગે છે? બટ આઈ ડોન્ટ કેર ફોર ધેટ બિચ. જો એ તને નહીં છોડે ને તો આઈ વિલ કિલ હર. પણ એ માન્યો જ નહીં. ત્યારબાદ કિરણ અને અરુણાના લગ્ન નક્કી થઈ ગયા. કિરણ સાથે તો હું જ પરણીશ, એમ ને તું જોતી રહીશ. મિસ અરુણા, મારું નામ ડોલી છે અને મારા રસ્તામાં આવનારને હું ખતમ કરી નાખું છું. ડોલી, તારે કિરણ જોઈએ છે તો મારે અરુણા જોઈએ છે. અરુણાને તારા રસ્તામાંથી કાઢી મૂકું તો
તું જે કેને એ હું કરવા તૈયાર છું. તો સાંભળ, એટલે કિરણને પામવા માટે મેં અરુણાનું ખૂન કરવાનું નક્કી કર્યું. અને એટલે જ એ રાત્રે હું પિસ્તોલ લઈને અરુણાના બંગલા પર ગઈ એને મારવા માટે. પણ ત્યાં જઈને મેં શું જોયું? ઉભી રે બેટા, મારી રાજકી વહુને તો મારે બચાવવી જ પડશે ને. ઉભી રે બેટા, ઉભી રે, ઉભી રે. એક સમય ટેક્સી આવી. એનો અવાજ સાંભળી હું ખૂબ જ ગભરાઈ ગઈ. મારા હાથમાંથી રિવોલ્વર પડી ગઈ અને હું ત્યાંથી ભાગી ગઈ. ત્યારબાદ ત્યાં કિશોર આવ્યો. સંધ્યા, 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 શું થયું? સંધ્યા, એ રિવોલ્વર એને ઉઠાવી લીધી. જજ સાહેબ, કિશોર અને કિરણ ખૂની નથી, એ ખૂન મેં જ કર્યું છે. હું જ ખૂની છું જજ સાહેબ, હું જ ખૂની છું. યોર ઓનર, આ કેસમાં એક નવો જ વળાંક આવે છે. એવું લાગે છે કે કિશોર શારદાબેનને મારવા માંગતો હતો, કિરણ સેવકરામને મારવા માંગતો હતો, અને ડોલી અરુણાને મારવા માંગતી હતી. ખૂનની ત્રણ છે યોર ઓનર, પણ ખૂન એક જ થયું છે અને ફોન પણ બંગલામાંથી જ થયો હતો. એનો અર્થ એ થાય છે કે હકીકતમાં કોઈ ત્રીજી વ્યક્તિ ત્યાં મોજૂદ હતી કે જેણે ફોન કર્યો હતો. તો એ ફોન કોણે કર્યો હતો? એ ફોન મેં કરેલો છે. તમારે જે કેવું હોય તે કઠેરામાં આવીને કહો. હું ગીતા પર હાથ રાખીને સોગંદ ખાઉં છું કે હું જે કંઈ પણ કહીશ તે સત્ય જ કહીશ, સત્ય સિવાય બીજું કંઈ જ નહીં કહું. કોણ છો તમે? હું શેઠનો જૂનો નોકર દયારામ. સેવકરામ મારો દીકરો હતો સાહેબ. જે રાતના ખૂન થયું તે રાતના સેવકરામ ઘરે નહોતો આવ્યો, એટલે સાહેબ મને ચિંતા થઈ. હું બંગલા પર પહોંચ્યો અને સાહેબ બંગલા પર પહોંચીને મેં જોયું. બેટા, મારી રાજકી વહુને તો મારે બચાવી જ પડશે. ઉભી રે બેટા, ઉભી રે, ઉભી રે. હલો પોલીસ સ્ટેશન. શેઠ ધનરાજના બંગલામાં ખૂન થયું છે સાહેબ. આજે જ્યારે પેપરમાં સેવકરામ અને અરુણાના મોતના સમાચાર વાંચ્યા એટલે હું સીધો દોડતો અહીં આવી ગયો સાહેબ. અને અને ખૂન મેં કર્યું છે. ખૂન, ખૂન મેં જ કર્યું છે. ખૂન મેં જ કર્યું છે સાહેબ. જે ઘરને હું મંદિર સમજતો હતો એ ઘરને મારા દીકરા સેવક રામે જ બરબાદ કરી નાખ્યું સાહેબ. હું જ ખૂની છું સાહેબ, હું જ ખૂની છું, હું જ ખૂની છું સાહેબ. તમામ હકીકતો, પુરાવાઓ, જુબાની અને સાક્ષીઓને જોયા અને સાંભળ્યા પછી આ અદાલત આરોપી કિશોરચંદ્રને નિર્દોષ સાબિત કરે છે અને દયારામને આજીવન કેદની સજા ફરમાવે છે. કોંગ્રેચ્યુલેશન. જો બેટા કિરણ, આપણે ચાહેલું જીવનમાં બધું આપણને નથી મળતું. ભગવાનને કંઈ ઓર જ ધાર્યું હોય છે.
જોવા ડોલી, તારા માટે જેલ ભોગવવા પણ તૈયાર થઈ ગઈ છે. મારી તને એક વિનંતી છે બેટા, કે એનો હાથ પકડીને સંસાર માંડી લે.